જય હિન્દ મિત્રો હું મનીષ સિંધી આપ સૌનો સ્વાગત કરું છું અને આજે આપણે આ વિડિયોની અંદર ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પબ્લિશ કરવામાં આવતું પ્રકાશિત કરવામાં આવતું ગુજરાત પાક્સિંગ મેગેઝિન એક એક બે હજાર વીસનું એનાલિસિસ કરીશું ગુજરાત સરકારની જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ગુજરાત પાક્સિકમાંથી બહુ જ મહત્વના અને અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાય છે અને આમ તો આપણે ડેલી માહિતી ખાતા દ્વારા જે કંઈ પણ પબ્લિશ કરવામાં આવે છે એને આપણે ડેઈલી વિડીયોમાં કવર કરીએ છીએ પરંતુ આ એક પ્રકારનું જ્યારે આપણે ગુજરાત પક્ષિકનું એનાલિસિસ કરી રહ્યા છે તે તમારા માટે આવનારી પરીક્ષા માટે ફરીથી રિવિઝન થઈ જાય અને તમારું પરીક્ષામાં ક્યાંય માર્ક્સ ન કપાય એ હેતુથી આપણે યુટ્યુબ પ્રીમિયમ પ્રોગ્રામની અંદર આ વિડીયોની શરૂઆત કરીએ છીએ જેની અંદર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક એક બે હજાર વીસના ગુજરાત પાક્ષિકનું એનાલિસિસ તો ચાલો શરૂ કરીએ ફ્રેન્ડ્સ સૌથી પહેલો પ્રશ્ન ગુજરાત ગુજરાતમાંથી કે કયા જિલ્લાના ચિખોદરા ખાતે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને રિસાયકલિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો યાદ રાખજો આ ચિખોદરા ખાતે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને રિસાયકલિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રશ્ન એ ઊભો થાય છે કે કયા જિલ્લામાં આવેલું છે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણો જવાબ આવશે ફ્રેન્ડ્સ આ વડોદરા જિલ્લા ખાતે આવેલું છે અહીંયા જોઈ જોઈ શકો છો આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને બાજુમાં આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી એમ એ પણ આપણને અહીંયા ચિત્રમાં દેખાઈ રહ્યા છે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવવાનું છે કે આ વિધાનસભાના અધ્યક્ષ નું નામ શું છે ત્યાર પછી પ્રશ્ન છે કે વિશ્વામિત્રી નદીનું હોલિસ્ટિક અપ્રોચ સાથે એક પ્રકારનું સર્વગ્રાહી ડેવલપમેન્ટ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સહમત છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે લાભ મળશે ડેવલપમેન્ટ માટે તો પ્રશ્ન ઉભો થાય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર જે સહાય આપશે એ સહાયનો રેશિયો શું હશે એટલે કેન્દ્ર સરકાર કેટલી સહાય આપશે અને રાજ્ય સરકાર કેટલી સહાય આપશે વિશ્વામિત્રી નદીનું સર્વગ્રાહી ડેવલપમેન્ટ કરવા માટે તો જવાબ આવશે અહીંયા સાહીઠ ચાલીસ કયો રેશિયો હશે સિક્સટી ફોર્ટી એટલે કેન્દ્ર સરકાર સાહીઠ ટકા રકમ આપશે અને રાજ્ય સરકાર જે છે ચાલીસ ટકા રકમ આપશે જે તેમને અહીંયા ઇમેજની અંદર તમે રેડ લાઇન જોઈ શકો છો અહીંયા પણ તમને આ દેખાઈ જશે ઘણી વખતે આ પ્રકારની ડિટેલ આપણે વાંચવાની રહી જતી હોય છે પણ આ પરીક્ષા લક્ષી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે હવે નદીની વાત કરીએ તો નદી મહી નદી અને નર્મદાની નદીની વચ્ચે પૂર્વથી પશ્ચિમ વહેતી નદી છે યાદ રાખજો પૂર્વથી પશ્ચિમ વહેતી નદી છે આ નદીનું મૂળ કઈ જગ્યાએ છે તો પાવાગઢ ડુંગર પર છે આ નદી ખાવા ખાનપુર ગામ નજીક ખંભાતને અખાતને મળતા પહેલા ઢાઢર નદી ઢાઢર નદી અને ખાનપુર નદી સાથે જોડાય છે ત્યાર પછી વાત કરીશું આપણે કે ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયડુએ જી દ્વારા કરાઈ પોલીસ એકેડમી ખાતે ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન એનાયત કર્યું રાષ્ટ્રપતિ નિશાનથી સન્માનિત થનારું ગુજરાત રાજ્ય ગુજરાત પોલીસ કયા નંબરનું રાજ્ય બન્યું છે અથવા કયા નંબરનું રાજ્ય બન્યું છે જેને રાષ્ટ્રપતિ નિશાન પ્રાપ્ત થયું છે તો જવાબ આવશે સાતમા નંબરનું ગુજરાત પોલીસનું ગૌરવ નિશાન પ્રદાન તમે જોઈ શકો છો એમ વેંકૈયા નાયડુ જે આપણા ઉપરાષ્ટ્રપતિ છે મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ દિલ્હી તમિલનાડુ ત્રિપુરા આસામ અને હવે ગુજરાત રાજ્ય જે છે આપણું સાતમું રાજ્ય બન્યું છે એટલે આના ગુજરાત રાજ્ય પહેલા કેટલા છ રાજ્યો કયા કયા છે તો મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી તમિલનાડુ ત્રિપુરા અને આસામ ખાસ યાદ રાખજો ત્રિપુરા અને આસામ એ ઉત્તર પૂર્વના છે ખાસ યાદ રાખીશું સાઉથમાં આપણે તમિલનાડુ ખાસ યાદ રાખીશું ચેન્નઈ દિલ્હી તો આપણા દેશનું એન નેશનલ કેપિટલ ટેરિટરી છે ફ્રેન્ડ્સ એ પણ યાદ રાખજો અને ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ આ બંને પણ રાજ્ય ખાસ યાદ રાખીશું ફ્રેન્ડ્સ હવે રાષ્ટ્રપતિ નિશાન શાના માટે આપવામાં આવે છે તો કોઈ પણ રાજ્યની પોલીસ દળની શ્રેષ્ઠા અને ગૌરવ માટે ખાસ કરીને આ પ્રતિક રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે બહાદુરી ભર્યા કાર્યો કર્યા હોય રાષ્ટ્રની સેવામાં ખૂબ જ સરસ મજાનું યોગદાન કોઈ કોઈ પોલીસ પોલીસ દળ દળ રાજ્યની દ્વારા આપવામાં આવ્યું હોય ત્યારે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે હવે તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસને જે પ્રેસિડેન્શિયલ કનર એનાયત થયું છે તમે અહીંયા ડાબી બાજુ હવે જે ગુજરાત પોલીસ છે એની ડાબી બાજુના ખંભા અહીંયા શોલ્ડર પર તમે આ પ્રકારનું નિશાન જોઈ શકશો ફ્રેન્ડ એટલે યુનિફોર્મના ડાબા હાથની સ્લીવમાં આ જોઈ શકશો તમે આ સાથે સાથે ગુજરાત પોલીસને રાષ્ટ્રગીતની જેમ જેમ એક અલગ એન્થમની મંજૂરી મળી અને ખાસ કરીને ગુજરાત પોલીસ માટે જે એન્થમ છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે શંકર મહાદેવન દ્વારા કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે શંકર મહાદેવન દ્વારા ખાસ યાદ રાખજો ફ્રેન્ડસ એક મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્ય જ્યારે અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું મહારાષ્ટ્રમાંથી અલગ થઈને બોમ્બેમાંથી અલગ થઈને ત્યારે બોમ્બે રાજ્યના જિલ્લા પોલીસ અને સૌરાષ્ટ્રના કચ્છ રાજ્યના પોલીસ એકમોને વિલીનીકરણ કરીને ગુજરાત પોલીસની રચના કરવામાં આવેલી છે હવે તમે જોઈ શકો છો એક પ્રકારનો નવો લોગો અને જૂના લોગોની વચ્ચે આપણે થોડોક ફેરફાર જોવાનો પ્રયાસ કરીશું ગુજરાત પોલીસને તેનો અલાયદો ધ્વજ અને લોગો પણ મળ્યો છે લોગોની અંદર નવા લોગોની અંદર તમે જોઈ શકો છો કે ત્રણ સિંહો ત્રણની ત્રણ સિંહો કેસરી રંગમાં દેખાય છે એટલે અહીંયા એમ્બલમની અંદર અને તેની નીચે સત્યમેવ જયતે લખેલું દેખાય છે તેની નીચે ત્રિરંગા સાથે ત્રિરંગા સાથે પાંદડા ઉપર પાંદડાના ઉપર કેસરીયા રંગ બાદ સફેદ રંગ અને નીચો લીલો રંગ દેખાઈ રહ્યો છે જે અહીંયા તમને વચ્ચે દેખાઈ રહ્યો છે વચ્ચે અશોક ચક્ર પણ દેખાય છે ત્યારબાદ નીચેની બાજુએ સેવા સુરક્ષા અને શાંતિ શું લખેલું છે સેવા સુરક્ષા અને શાંતિ લખેલું છે અને છેલ્લે એકદમ નીચે અંગ્રેજીમાં ગુજરાત પોલીસ અંગ્રેજીમાં લખવામાં આવેલું છે ગુજરાત પોલીસ તો આ નવો લોગો છે જૂનો લોકો કેવો હતો તમે અહીં દેખાય છે આ પ્રકારનો હતો જૂના લોકોની અંદર અંગ્રેજીમાં ફ્રેન્ડ ત્યારબાદ ત્રણ સિંહની મુદ્રા નીચે સફેદ રંગમાં અશોક ચક્ર હતું નીચે એ વખતે સત્યમેવ જતે લખેલું નતું હવે નવા લોકોની અંદર સત્યમેવ જતે લખેલું છે ફ્રેન્ડ સેવા સુરક્ષા શાંતિ લખેલું છે અહીંયા ભારતના નકશાનો જે ભારતના ત્રિરંગાનો જે કલર છે એ પણ નતો અહીંયા માત્ર વ્હાઇટ કલર હતો ફ્રેન્ડ્સ ત્યાર પછી વાત કરીશું ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ જેને આપણે ઈરમા આણંદ કહીએ છીએ એનો હાલમાં કયા નંબરનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો તો ઈરમાનો ફ્રેન્ડ્સ ચાલીસમાં નંબરનો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં કયા નંબરની ચાલીસમાં દિવસ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી તમે જોઈ શકો છો કે આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઈરમા એનો સ્થાપના દિવસ ત્યાર પછી વાત કરીએ મોસ કરીશું કે નીચેનામાંથી કોણે કચ્છના ધોરડો ખાતે રણોત્સવ બે હાજર ઓગણીસ નો શુભારંભ કરાવ્યો હતો ફ્રેન્ડ્સ તો અહીંયા રણોત્સવ બે હાજર ઓગણીસ નો શુભારંભ કોના હસ્તે કરવામાં આવ્યો હતો ફ્રેન્ડ્સ ઉપરાષ્ટ્રપતિના હસ્તે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ તમને જોઈ શકો છો અહીંયા ઉપરાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિની અંદર કરીએ કે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓના વિઝન ડોક્યુમેન્ટ બે હજાર વીસ થી બે હજાર પચીસના પુસ્તકનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણમાં વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ ખાતે રાણકી વાવ ઉત્સવ અંતર્ગત બે દિવસીય વિરાસત સંગીત સમારોહનું આયોજન કયા આયોજન કરવામાં આવ્યું સમારોહનું આયોજન કરવામાં આવ્યું અને આ સંગીત સમારોહની અંદર ગઝલ સમ્રાટ શ્રી હરિહરન સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી જિગ્નેશ બારોટજી અને લોકગાયિકા સુશ્રી ગીતાબેન રબારીએ શ્રોતાજનોને અભિભૂત કરી સંગીતની પ્રસ્તુતિ રજૂ કરી હતી હવે રાણકી વાવનો કેટલો ઇતિહાસ જે છે આપણા ગુજરાત પાક્ષિકની અંદર પ્રસ્થાપિત કરવામાં આવ્યો ફ્રેન્ડ્સ લખવામાં આવ્યો કે રાણકી વાવ રાણી ઉદયમતી દ્વારા એક હજાર ને માં એમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બનાવવા બંધાવવામાં આવી હતી કેવું સરસ મજાનું વર્ણન અહીંયા લખેલું છે અને આવનારી પરીક્ષા માટે ક્લાસ ત્રીની પરીક્ષા માટે ખાસ કરીને આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ બની શકે છે પાટણની વાત કરીએ રાણકી વાવનો ઉલ્લેખ જે છે ફ્રેન્ડ્સ ખાસ કરીને યાદ રાખજો ક્યાં જોવા મળે છે પ્રબંધ ચિંતામણી શેમાં જોવા મળે છે પ્રબંધ ચિંતામણીમાં જોવા મળે છે શિલ્પશાસ્ત્રના ગ્રંથો મુજબ આ કયા પાટણની રાણકી વાવ જે છે કયા પ્રકારની વાવ છે કુવાનો જે ઊંડો છે મૂળ વાવ આ સાત મજલાની હતી જેનો પ્રથમ મજલો તૂટી વળેલો છે ખાસ કરીને રાણકી વાવની વાત કરીએ તો વર્ષ બે હાજર ચૌદમાં યુનેસ્કો દ્વારા અને વર્લ્ડ હેરિટેજ લિસ્ટની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે ખાસ કરીને ગુજરાતમાં આવેલી દરેક વાવ જે છે એ વાવની રાણીનો ખિતાબ દરેક વાવ ગુજરાતમાં આવેલી વાવની રાણીનો આવે હતો ગુજરાતની રાણકી વાવને આપવામાં આવ્યો આ સિવાય એક પ્રશ્ન પૂછ્યા છે કે મહીસાસુર મર્દિની અને સુંદરીનું જે છે અદ્ભુત કોતરણી કઈ વાવમાં જોવા મળે છે તો રાણકી વાવમાં જોવા મળે છે ત્યાર પછી વાત કરીશું મહેસાણાના ઊંઝામાં ઊંઝા ખાતે હવે અહીંયા કેટલાક રેકોર્ડ પ્રસ્થાપિત થયા છે જેમાં સૌથી ઘણા બધા જે છે એશિયા બુક ઓફ રેકોર્ડ અને ત્યાર પછી બેસ્ટ ઓફ ઇન્ડિયા રેકોર્ડ અને ખાસ કરીને એશિયા બુક ઓફ રેકોર્ડ જે છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે ફ્રેન્ડ્સ ખાસ આપણે ધ્યાન આપીશું એક તો સો ગ્રામના બત્રીસ પ્રકારના ધાન્ય બિયારણ ભરીને પંદર હજારથી વધુ ફુગ્ગા ઉડાવવામાં આવ્યા આ પણ એક રેકોર્ડ પ્રસ્થાપિત થયો યાદ રાખજો સો ગ્રામના અને બત્રીસ પ્રકારના ધાન્ય બિયારણ ભરીને પંદર હજાર ફુગ્ગાઓ જે છે ઉડાવવામાં આવ્યા હતા એક જ સ્થળેથી હાથથી સૌથી વધુ સોળ લાખ એસી હજાર લાડુ કેટલા બનાવવામાં આવ્યા સોળ લાખ એસી હજાર લાડુ બનાવવામાં આવ્યા એ પણ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે એક સાથે બે લાખ થી વધુ લોકોએ એક જ સ્થળે શુદ્ધ ભોજન લીધું એ પણ એક એશિયા બુક ઓફ રેકોર્ડ છે અને સાથે જય જય કાર કર્યો એ પણ એશિયા બુક ઓફ રેકોર્ડ પ્રસ્થાપિત થયો આ સાથે સાથે બેસ્ટ ઓફ ઇન્ડિયા રેકોર્ડની જો વાત કરીએ તો ઊંઝા એપીએમસી માં એક સાથે વીસ હજાર લોકોની રોકાણની વ્યવસ્થા કરવામાં આવી ત્રણસો પચાસ એકર અંદર લીલા જાજમ બિછાવવામાં આવી સૌથી વધુ સોળ લાખ એસી હજાર લાડુ બનાવવામાં આવ્યા બે લાખ થી વધુ લોકોએ એક જ સ્થળે સાકાર ભોજન ગ્રહણ કર્યું એક જ સ્થળે એકવીસ હજાર લીટર ચા બનાવવામાં આવી દસ લાખ આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું પાંચસો પચાસ એકર વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અગિયારસો બ્રાહ્મણો દ્વારા સાત કરોડ વખત શ્લોક બનાવવામાં આવ્યા આ લક્ષ ચંડી યજ્ઞની અંદર કેટલાક મહાપુરુષ વાત કરીએ કે રેકોર્ડ બનાવ્યા છે એ રેકોર્ડ આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે ફ્રેન્ડ રાજ્ય સરકાર ગુજરાત રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્યના મહાનગરો અને નગરોની અંદર ટ્રાફિકનું ભારણ ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે વર્ષ બે હજાર ઓગણીસ ફ્લાય ઓવરની જોગવાઈ કરી છે ફ્રેન્ડ્સ તો ખાસ વાત ટોટલ બજેટની અંદર પંચોતેર યાદ રાખજો અહીંયા બહુ કન્ફ્યુઝન રહેશે ટોટલ કેટલા બજેટની અંદર પંચોતેર ફ્લાયઓવરની જોગવાઈ કરવામાં આવી હતી જેમાંથી તેવીસ ફ્લાય ઓવર બ્રિજને બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે અને રાજ્ય સરકારના આયોજનના આ આયોજન અંતર્ગત વડોદરાની અંદર છ નવા ફ્લાય ઓવરના નિર્માણને પણ મંજૂરી મળી છે હવે વાત કરીશું કે આજે ફ્લાય ઓવર છે એમાંથી અમદાવાદમાં જે વીસ ફ્લાય ઓવર બનવાના છે એમાંથી સાતને મંજૂરી મળી છે સુરતના દસમાંથી આઠને મંજૂરી પ્રાપ્ત થઈ છે વડોદરાના છ ફ્લાય ઓવર જામનગરમાં એક ભાવનગરમાં સાત ફ્લાય ઓવરનો સમાવેશ થાય છે ત્યાર પછી આપણે વાત કરીશું ખાસ કરીને બે મહત્વના મુદ્દા અહીંયા સ્ક્રીન પર તમારે નોંધવાના છે કે રાજ્યની પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર જેને આઈ કે ડી આર સી આનું પૂર્ણ નામ આપણને પરીક્ષામાં પૂછેલી તો યાદ રાખજો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર કઈ જગ્યાએ આવેલું છે અમદાવાદ ખાતે આવેલું છે અને ખાસ કરીને યાદ રાખજો ફ્રેન્ડ્સ કે રાજ્ય સરકાર દ્વારા આ કિડની ઇન્સ્ટિટ્યુટ જેના રિસર્ચ સેન્ટરની અંદર ગવર્નિંગ કાઉન્સિલમાં ત્રણ નિષ્ણાંત તબીબોની નિમણૂક કરવામાં આવે છે કેટલા નિષ્ણાંત તબીબો તો ત્રણ નિષ્ણાંત તબીબોની નિમણૂક કરવામાં આવે છે જેમાં ખાસ કરીને વાત કરીશું તો યુરોલોજી અને ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના એક્સ કન્સલ્ટન્ટ ડૉક્ટર તેજાંશુ શાહ નેફ્રોલોજીના સાથે સંકળાયેલા જાયડેસ હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટ કન્સલ્ટન્ટ ડોક્ટર હિમાંશુ પટેલ અને ત્યાર પછી સમાવેશ થાય છે શ્રી ડૉક્ટર સંદીપ શાહજીનું નિયુક્તિ ખાસ કરીને ગવર્નિંગ કાઉન્સિલ કઈ જગ્યાએ તો ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની જે અમદાવાદ ખાતે આવ્યો છે એની ગવર્નિંગ કાઉન્સિલની અંદર ત્રણ નિષ્ણાત તબીબોની નિમણૂંક પહેલી વખત કરવામાં આવી છે આ સાથે સાથે ફ્રેન્ડ્સ કેટલીક અન્ય વાત કરીશું કે નર્સિંગ કર્મીઓ જે છે એમના યુનિફોર્મ અને વોશિંગ અલાઉન્સની અંદર વધારો કરવામાં આવ્યો છે શું કરવામાં આવ્યો છે તો નર્સિંગ

અને જે એનું વોશિંગ માટે જે પ્રતિમાસ એકસો પચાસ રૂપિયા પ્રાપ્ત થતા હતા એ જગ્યાએ પ્રાપ્ત થશે બસો ને દસ રૂપિયા તો આ જે કઈક ફેરફાર છે એ આપણી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને પ્રતિમાસ ખાસ યાદ રાખજો હું વાર્ષિકની વાત નથી કરતો અહીંયા પ્રતિમાસની વાત કરું છું તો અહીંયા વાત કરીશું આપણે કે યુનિફોર્મ માટે યુનિફોર્મ માટે કેટલો હતો 350 પચાસ એમાં ફેરફાર કરીને કેટલો કરવામાં આવ્યો છે 490 નેવું પ્રતિમાસ હવે ચારસો નેવું રૂપિયા પ્રાપ્ત થશે અને જે વોશિંગ માટે જે છે પ્રતિમાસ એકસો પચાસ રૂપિયા મળતા હતા એ જગ્યાએ હવે કેટલા મળશે બસ્સોને દસ રૂપિયા પ્રાપ્ત થશે કેટલા પ્રાપ્ત થશે બસોને દસ રૂપિયા પ્રાપ્ત થશે ત્યાર પછી વાત કરીશું કે જે એમએસએમઈ ઉદ્યોગ સાહસિકો જે છે એમને સરળતાથી નાણાં સહાય મળી રહે એ માટે આપણા ગુજરાત રાજ્યનો જે ઉદ્યોગ વિભાગ અને બેંક ઓફ બરોડા છે એક પ્રકારના એમઓયુ થયા છે આ એમઓયુમાં ખાસ કરીને ધ્યાન રાખજો એવા પ્રોજેક્ટની રકમ કરોડ સુધીની છે તો એમને નાણા સહાય માત્ર સાત દિવસમાં મળી જશે સાત દિવસમાં અને એમએસએમઇ ઉદ્યોગ સાહસિકો જેમની પ્રોજેક્ટની કિંમત જે છે પાંચ કરોડથી વધુ છે એમને નાણા સહાય એકવીસ દિવસમાં મળશે એ પ્રકારના એમઓયુ બેંક ઓફ બરોડા અને ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યના ઉદ્યોગ વિભાગ જોડે કરવામાં આવ્યા છે

ઉદ્યોગ સાહસિકોને મદદ કરવા માટેની યોજના છે એના અંતર્ગત કેટલા કેટલા કેટલું કેપિટલ ફંડ ઉભું કરવા આપે છે અથવા ગુજરાત સરકાર કેટલી સહાય કેપિટલ ફંડ ઉભું કરવા માટે આપે છે તો રૂપિયા પાંચ લાખની સહાય ગુજરાત સરકાર જે છે એમએસએમઇ ઉદ્યોગ સાહસિકોને કેપિટલ ફંડ ઉભું કરવા માટે આપે છે હવે વાત કરીએ છું બહુ સરસ મજાનો કે દેશ વિદેશની અંદર વસતા ગુજરાત વસતા વિવિધ વિદ્યાર્થીઓ જે ઉચ્ચતર અભ્યાસક્રમની અંદર ભણવા માંગે છે અને એ ગુજરાતમાં જો અભ્યાસ કરવા માગે છે ગુજરાતમાં ચાલતી વિવિધ યુનિવર્સિટીઓ વિવિધ યુનિવર્સિટીમાં ચાલતા કોર્સ તમામની માહિતી એમને એ વિદેશી વિદ્યાર્થીઓ હોય કે અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ હોય એમને એક જ પોર્ટલ પરથી મળી રહે એ માટે સ્ટડી ઇન ગુજરાત કેમ્પિયન અંતર્ગત ડબ્લ્યુ ડબલ્યુ ડોટ સ્ટડી ડોટ ગુજરાત ડોટ ગવન ડોટ ઇન આ વેબસાઇટનું ગાંધીનગર ખાતે આપણા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એને લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને દેશ અને વિદેશના જે વિદ્યાર્થીઓ છે ગુજરાતમાં આવીને ઉચ્ચતર અભ્યાસક્રમમાં સામેલ થાય અને એમને તમામ પ્રકારની માહિતી એક જ વેબસાઇટ પરથી મળી રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટડી ઇન ગુજરાત કેમ્પેન અંતર્ગત તો ફ્રેન્ડ્સ આ હતું ગુજરાત પાક્ષિક એક જાન્યુઆરી બે હજાર જે મહત્વના મુદ્દાઓ જે આપણી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી હતા એ તમામ મુદ્દાને આપણે અહીંયા કવર કરી લીધા છે આ વિડિયો આપને કેવો લાગ્યો છે આપનો કોમેન્ટ જે પ્રતિભાવ છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો જેથી કરીને આપણે આગળ પણ આ જ પ્રકારના વિડીયોમાં સુધારો વધારો કરી શકીએ થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો એન્ડ હેમંત